છોટાઉદેપુર જિલ્લાના કવાડ ગામે વિશ્વ પ્રકૃતિ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં 1500 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું. કવાંડ તાલુકાના જાંબલી મુસડ ગામે વિશ્વ પ્રકૃતિ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સરપંચ શ્રી નરેશભાઈ રાઠવા અને સંજયભાઈ રાઠવા દ્વારા 1500 વૃક્ષોનું રોપણ પ્રકૃતિના જતન માટે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પ્રકૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદાઓથી ભરપૂર જિલ્લો છે. અહીં વનરાજી અને વન્યજીવો વિપુલ પ્રમાણમાં છે. પ્રકૃતિનું પતન જ કુદરતી કોપનું કારણ બને છે. આજના આ કપરા સમયમાં પ્રકૃતિ એ જ જીવન છે ના સૂત્રને સાર્થક કરવું જરૂરી બન્યું છે. તેને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં 1500 વૃક્ષોનું રોપણ કરાયું હતું. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી. અમે એક દારસિમેર ગામે આવેલા છે. ત્યાં એક ધોધ છે. એ ધોધનું મનોરંજન માટવા માટે અહીંયા પબ્લિક આવે છે અને સરકારને મારી એક નમ્ર વિનંતી કે અહીંયા આ ગામનો વિકાસ કરે અને ધોધને જોવા માટે જે પબ્લિક આવે છે એમને શાંતિપૂર્વક ધોધ જોઈ શકે એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરે.